ઉદ્યોગ એટલે પ્લાસ્ટિક ઉદ્યોગ. આજે વર્તમાન સમયની અંદર એટલી બધી પ્લાસ્ટિકની માંગ વધી રહી છે કે એક તો વજનમાં આળવી, કિંમત પણ ઓછી અને સરળતાનો એક ગુણધર્મ ધરાવતો હોવાને કારણે એમ કહી શકાય કે આજે પ્લાસ્ટિક ઉદ્યોગ છે એનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે. આ પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના નામથી ઓળખવામાં આવે છે કે ભારતની અંદર નાની મોટી બધી જ પ્રકારની ચીજ વસ્તુઓ છે એ લોખંડ કે ખનિજ આધારિત ઉદ્યોગોના સ્થાને એની વસ્તુઓ જે બને છે એના બદલામાં પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ વધવા લાગ્યો એટલે તેને સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના નામથી ઓળખવામાં આવે છે પ્લાસ્ટિક ઉદ્યોગને. મોટા ભાગની અંદર અને મુખ્યત્વે પ્લાસ્ટિક ઉદ્યોગ છે તે વિવિધ પ્રકારના પેકિંગ રસાયણોની અંદર સંગ્રહ કરવા માટે એટલે સંચયન એને કહેવાય, એ સંચયન કરવામાં પ્લાસ્ટિક ઉદ્યોગનો ઉપયોગ થાય છે. ટેક્સટાઇલના જુદા જુદા જે સ્પેરપાર્ટ બને છે એની અંદર, મકાન બાંધકામની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, વાહન નિર્માણની અંદર પણ મોટા પ્રમાણની અંદર પ્લાસ્ટિક છે એ જુદા જુદા પ્રકારનું પ્લાસ્ટિક આવે એ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જોવા મળે છે, ઇલેક્ટ્રોનિક્સ જે ઉદ્યોગો છે ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ છે તેની અંદર પણ વધુમાં વધુ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વર્તમાન સમયની અંદર થઈ રહ્યો છે. એટલે એમ કહી શકાય કે પ્લાસ્ટિક ઉદ્યોગ એ ભારતના માનવીની મહત્ત્વની જે જરૂરિયાતો છે એને સરળતાથી પૂરી કરવા માટે આ ઉદ્યોગ વધુ ને વધુ વિકાસ પામ્યો છે. ભારતની અંદર આ પ્લાસ્ટિક ઉદ્યોગ જુદા જુદા શહેરોની અંદર સ્થાયી થયો છે. તેની અંદર ભારતના મુખ્ય અને મહત્ત્વના શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ અને ગુજરાતની અંદર વડોદરા, આ બધા જ શહેરોની અંદર પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકમાંથી બનતી ચીજ વસ્તુઓનો ઉપયોગ અને ઉદ્યોગ છે એ શરૂ કરવામાં આવ્યો છે અથવા સ્થાપવામાં આવેલા છે. તો એ છે વર્તમાન સમયની અંદર પ્લાસ્ટિક. લાંબા ગાળે પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે એટલે એનું રિસાયકલિંગ કરી અને જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે તો પ્લાસ્ટિક જે ઉદ્યોગ છે એને પુનઃજીવન કરી શકાય. ભારત સરકાર અત્યારે જે પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે તેની ઉપર પ્રતિબંધ મૂકી રહી છે તો આપણે એવું કહી શકીએ કે પ્લાસ્ટિક ઉદ્યોગ છે એને જીવંત રાખવો હોય તો એની આડઅસરો નિવારી અને એની ઉપયોગિતામાં વધારો કરવામાં આવે તો ભારતનો આ મુખ્ય કહી શકાય એવો એક બીજો ઉદ્યોગ છે.